हेलो फ्रेंड, वेलकम इन अनदर वीडियो लेक्चर सेशन फॉर बीबीए सेमेस्टर 6 सब्जेक्ट मैनेजमेंट अकाउंट। स्टूडेंट, लास्ट लेक्चर में अपने वीडियो लेक्चर सेशन प्रमाण क्वेश्चन नंबर 5 जो बुक वाइज क्वेश्चन नंबर 40 तो कम्प्लीट करेलो है। सो टुडे हियर वी आर गोइंग फॉर नेक्स्ट प्रैक्टिकल क्वेश्चन। इट इज आंसर क्वेश्चन नंबर 6 एज पर अवर वीडियो लेक्चर सेशन and question number 16 as per your book. So question is, prepare cash flow statement as per accounting standard number 3 with the help of balance sheet of Ruchit Limited and additional information. Balance sheet apanne apela chhe 31st March 2007, 31st March 2006. Matlab consecutive year chhe, but reverse order ma chhe. So 2006 je chhe, 31st March 2006, એ આપણા માટે લાસ્ટ યર પ્રીવિયસ યર ગણાશે એન્ડ 31st March 2007 જે છે એ આપણા માટે લેટેસ્ટ યર એટલે કે કરંટ યર ગણાશે. સો અહીંયા આપણે જે કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવવાનું આવશે એ 31st March 2006-07 એવું કહી શકાય. 1-4-2006 થી શરૂ થશે અને 31-3-2007 પૂરું થશે. એટલે 2006 ની જે બેલેન્સ છે બધી ઓપનિંગ ગણાશે, 2007 માં છે બધી ક્લોઝિંગ ગણાશે. એક્ઝામમાં પણ તમારે ધ્યાન રાખવાનું કે બેલેન્સ શીટ આપણને રિવર્સ ઓર્ડરમાં આપેલા છે કે કન્ઝિક્યુટિવ રેગ્યુલર ઓર્ડરમાં છે. ઓકે, એના માટેની ફર્ધર ઇન્ફોર્મેશન જોઈએ. નંબર વન છે, સ્ટોક વોઝ વેલ્યુડ એટ 10% લેસ ધેન ઇટ્સ ઓરિજિનલ કોસ્ટ ઇન પ્રીવિયસ યર. નાવ ઇટ ઇઝ ડિસાઇડ ટુ વેલ્યુ એટ કોસ્ટ પ્રાઇસ. સ્ટોક ઓન 31st March 2007 ઇઝ શોન એટ ઇટ્સ કોસ્ટ પ્રાઇસ. ગયા વર્ષ સુધી આપણે એવી પ્રેક્ટિસ હતી કે કોસ્ટ સ્ટોક જે છે એની કોસ્ટ પ્રાઇસ કરતા 10% ઓછી કિંમતે ગણ બતાવતા હતા, પણ 31-3-7 આપણે સ્ટોક એની પ્રોપર કોસ્ટ પ્રાઇસથી જ બતાવેલો છે. અને હવે આપણે સ્ટોકને એની પ્રોપર કોસ્ટ પ્રાઇસથી જ કન્સિડર કરવાનો છે. નંબર ટુ, ઇન ધ બિગિનિંગ ઓફ કરંટ યર ધ કંપની હેઝ રિડીમ પ્રેફરન્સ શેર એટ અ પ્રીમિયમ ઓફ 8% આફ્ટર ઓબ્ઝર્વિંગ નેસેસરી લીગલ પ્રોવિઝન્સ. આ વર્ષની શરૂઆતમાં કંપની પ્રેફરન્સ શેર પરત કરે છે 8% પ્રીમિયમથી. એના માટે જરૂરી જે કંઈ કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવું પડે એનું એને પાલન કરેલું છે. ફોર ધીસ પર્પઝ ધ કંપની હેઝ ટ્રાન્સફર રિક્વાર્ડ એમાઉન્ટ ટુ કેપિટલ રિડેમ્પશન રિઝર્વ એકાઉન્ટ ફ્રોમ જનરલ રિઝર્વ એકાઉન્ટ. આ હેતુ માટે કંપનીએ જરૂરી રકમ સામાન્ય અનામતમાંથી મૂડી પરત અનામત ખાતે રાખેલી અથવા લઈ ગયેલ છે. નંબર ત્રણ, ધ કંપની હેઝ સોલ્ડ ઓફ ઓલ ફિક્સ્ડ એસેટ્સ એટ રૂપીઝ 12 લાખ ઇન ધ બિગિનિંગ ઓફ ધ યર એન્ડ હેઝ ક્રિએટેડ પ્રોફિટ ટુ કેપિટલ રિઝર્વ એકાઉન્ટ. વર્ષની શરૂઆતમાં કંપનીએ બધી જ કાયમી મિલકતો 12 લાખ રૂપિયામાં વેચી નાખેલી છે અને એનો જે કંઈ નફો થયેલો છે એ મૂડી અનામત ખાતે કંપનીએ જમા રાખેલો છે. નંબર ફોર, ધ કંપની હેઝ ગિવન ફૂલી પેડ અપ બોનસ શેર ટુ ઇટ્સ ઇક્વિટી શેર હોલ્ડર ફ્રોમ કેપિટલ રિઝર્વ એકાઉન્ટ. કંપની પોતાના કેપિટલ રિઝર્વ એકાઉન્ટમાંથી ઇક્વિટી શેરહોલ્ડર્સને પૂરા ભરપાઈ થયેલા બોનસ શેર આપેલા હતા. નંબર ફાઇવ, ધ કંપની હેઝ સોલ્ડ ઓફ ઇટ્સ ઇન્વેસ્ટમેન્ટ 4 રૂપીઝ 2,50,000. કંપની પોતાના રોકાણો 2,50,000માં વેચેલા હતા. નંબર સિક્સ, ડ્યુરિંગ ધ યર 2006-07 કંપની હેઝ પેડ ₹1 લાખ ઓન એકાઉન્ટ ઓફ ઇન્ટરિમ ડિવિડન્ડ એન્ડ ₹2 લાખ ફોર ટેક્સ. વર્ષ 2006-07 દરમિયાન કંપનીએ 1 લાખ રૂપિયા વચગાળાના ડિવિડન્ડના ચૂકવેલા છે અને 2 લાખ રૂપિયા ટેક્સ ચૂકવેલો છે. ઓકે, આન્સર ચેક કરીએ આપણે ક્વેશ્ચનનો. હિયર ઇટ ઇઝ આન્સર નંબર 6 એઝ પર અવર બુક, સોરી વિડીયો લેક્ચર સેશન, બટ ઇટ ઇઝ ક્વેશ્ચન આન્સર નંબર 16 એઝ પર અવર બુક. વેરી ફર્સ્ટ નેસેસરી એકાઉન્ટ કયા બનાવવા પડશે એની નોટ કરી લઈએ. તો સ્ટોક એકાઉન્ટ, બીકોઝ પહેલો જ એડજસ્ટમેન્ટ સ્ટોકનો છે. સેકન્ડ પ્રેફરન્સ શેર કેપિટલ એન્ડ જનરલ રિઝર્વ એન્ડ કેપિટલ રિડેમ્પશન રિઝર્વ, જે ત્રણ ઇન્ફોર્મેશન છે. ઇન્ફોર્મેશન નંબર 2 માં આવશે ત્રણ એકાઉન્ટ ઇન્ફોર્મેશન. નંબર 3 પ્રમાણે કંપની ફિક્સ્ડ એસેટ સેલ કરે છે, એનો નફો કેપિટલ રિઝર્વમાં પ્રોફિટ આપેલો છે, ક્રેડિટ આપેલો છે, સોરી. તો કેપિટલ રિઝર્વ એકાઉન્ટ, ફિક્સ્ડ એસેટ્સ એકાઉન્ટ. નંબર 4 પ્રમાણે કંપની બોનસ શેર આપે છે, તો ઇક્વિટી શેર કેપિટલ. પછી નંબર 5માં કંપની ઇન્વેસ્ટમેન્ટ સેલ કરે છે, તો ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ. પ્રોવિઝન ફોર ડેપ્રિશિએશન એકાઉન્ટ, ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ. ઓકે, અને લાસ્ટમાં પ્રોવિઝન ફોર ટેક્સ. તો ઇન્ફોર્મેશનના બેઝ ઉપર તમે જજમેન્ટ કરી શકો કયા એડિશનલ એકાઉન્ટની જરૂર પડશે. સો હિયર
वी हैव टू प्रिपेर टोटल 1, 2, 3, 4 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10 टोटल 10 एडिशनल अकाउंट आप बनावाना रहेशे एंड केस फ्लो स्टेटमेंट एप्रोक्स 40 लाइन नो राखीशु आप 40 थी 45 लाइन माटे केस फ्लो स्टेटमेंट त्रण सेक्शन में सेक्शन ए केस फ्लो फ्रॉम ऑपरेटिंग एक्टिविटीज एम एप्रोक्स 20 थी 22 लाइन छोड़ी दईसु सेक्शन बी केस फ्लो फ्रॉम इन्वेस्टिंग एक्टिविटीज एम 5 થી 7 लाइन एंड केस फ्लो फ्रॉम फाइनेंसिंग एक्टिविटीज एम 5 થી 7 लाइन छोड़ी दईसु आई होप के तमारे एडिशनल अकाउंट और केस फ्लो स्टेटमेंट बनी गयु हशे एडिशनल अकाउंट ड्रॉ थी गया पछी दरेक अकाउंट नी ओपनिंग क्लोजिंग बैलेंस बैलेंस शीट माथी जोईने लखवानी छे जे अकाउंट एसेट साइड नू छे एनी ओपनिंग बैलेंस डेबिट साइड जे अकाउंट लायबिलिटी साइड नू छे एनी ओपनिंग बैलेंस क्रेडिट साइड लाइक स्टॉक इट इज अवर एसेट्स तो ओपनिंग बैलेंस डेबिट साइड बैलेंस शीट 31 मार्च 2006 नू छे तो ओपनिंग बैलेंस गणाशे एंड क्लोजिंग बैलेंस क्रेडिट साइड हियर इट इज ओके प्रेफरेंशियल कैपिटल छे लायबिलिटी साइड नू अकाउंट छे सो ओपनिंग बैलेंस ऑफ इट क्रेडिट साइड एंड क्लोजिंग बैलेंस डेबिट साइड सो दिस वे आपणे ए टू झेड जे 10 एडिशनल अकाउंट बनाला छे बधानी ओपनिंग एंड क्लोजिंग बैलेंस लखी लईशुं केस फ्लो स्टेटमेंट में सेक्शन ए जेमा नेट प्रॉफिट डिफरेंस लखवानो छे जेमा क्लोजिंग बैलेंस माथी ओपनिंग बैलेंस माइनस थाय छे बेसिकली बट आ क्वेश्चन में थोड़ू ध्यान आपवानुं छे कि प्रॉफिट एंड लॉस अकाउंट अहींया असेट साइड मतलब डेबिट बैलेंस आपेली छे तो आपणो जे बेसिक फॉर्मुला छे क्लोजिंग माइनस ओपनिंग एने चेन्ज नहीं करिए क्लोजिंग बैलेंस छे ए 40,000 रूपीज छे જે નેગેટિવ બેલેન્સ શો થશે મતલબ મેં બ્રેકેટમાં બતાવેલું છે લેસ ઓપનિંગ બેલેન્સ 4 લાખ છે તો 40,000 માઇનસ 4 લાખ એવું બ્રેકેટ થશે અહીંયા માઇનસ 40,000 માંથી 40,000 માઇનસ કરીશું સો બેલેન્સ આવશે 3,60,000 પોઝિટિવ ઓકે ઇન્ફોર્મેશન થી સ્ટાર્ટ કરીએ ઇન્ફોર્મેશન નંબર 1 સ્ટોક ની જે લાસ્ટ યર નો સ્ટોક છે અને આપણે એની કોસ્ટ પ્રાઇસ થી 10% લો કન્સિડર કરેલો છે સો સપોઝ કોસ્ટ ઓફ સ્ટોક ઇઝ રૂપિયા 100 સો 10% ઓફ ઇટ વિલ બી રૂપિયા 10 જે લેસ કરીએ તો બુક વેલ્યુ હશે 90 રૂપિયા જો બુક વેલ્યુ 90 રૂપિયા હોય તો કોસ્ટ પ્રાઇસ 100 બુક વેલ્યુ આપણને બેલેન્સ શીટમાં 5,40,000 લાસ્ટ યર નો સ્ટોક આપેલો છે ધેન વોટ તો આન્સર આપણને મળશે 6 લાખ રૂપિયા ઇટ મીન્સ સ્ટોકની વેલ્યુ છે એ 60,000 રૂપિયા ઇન્ક્રીઝ થશે લાસ્ટ યરના સ્ટોકની વેલ્યુ તો લાસ્ટ યરના સ્ટોકની વેલ્યુ ઇન્ક્રીઝ થાય છે સ્ટોકનો ડિફરન્સ પછી ગણવાનો છે તો એ 60,000ની એન્ટ્રી આપીએ તો સ્ટોક ઇન્ક્રીઝ મતલબ સ્ટોક એકાઉન્ટ ડેબિટ તો સ્ટોક એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઇન બ્રેકેટ ઇન્ક્રીઝ 60,000 ઓકે બે ઓપનિંગ અને ક્લોઝિંગની બેલેન્સ વચ્ચેનો ઇન્ક્રીઝ ડિક્રીઝ નથી આપણને સ્ટોકની પ્રોપર વેલ્યુ જે પર્ટિક્યુલર લખેલી છે એ જ ઓછી લખેલી છે એને ઇન્ક્રીઝ કરવાની છે એની સેકન્ડ ઇફેક્ટ આપણે આપીશું કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં સેક્શન એ ઇન્ક્રીઝ ઇન સ્ટોક ઇટ મીન્સ પ્રોફિટ લોસ ક્રેડિટ થાય છે સો -60,000 થશે સેક્શન એમાં ઇન્ફોર્મેશન નંબર 2 માં પ્રેફરન્સ રિડેમ્પશન આપીએ છીએ હાઉ મચ રિડીમ ઇઝ નોટ ગિવન સો વેરી ફર્સ્ટ યર વી હેવ ટુ ચેક અ વર્ક નોટ There is a preference redemption work note. As per Companies Act, partly paid preference share can't be redeemed. So first we have to make final call on partly paid shares. Company ધારામાં નિયમ પ્રમાણે preference share અપૂર્ણ ભરપાઈ હોય તો પરત ન થઈ શકે તેથી નિયમ પ્રમાણે સૌથી પહેલા preference share નો આખરી હપ્તો મંગાવી અને શેર ને પૂરો ભરપાઈ કરીશું અને પછી એને પરત કરીશું બેલેન્સ શીટમાં જોઈશું તો ઓપનિંગ બેલેન્સ 2 લાખ રૂપિયા છે દરેક શેર 10 નો છે પણ 8 રૂપિયા પેડ અપ છે મતલબ પર શેર 2 રૂપિયા કોલ બાકી છે નંબર ઓફ શેર કે તમારે કેલ્ક્યુલેટ કરવા હોય તો 2 લાખ ડિવાઇડ બાય 8 થશે તો એનો આન્સર આવશે 25,000 એક 0 બાય મિસ્ટેક વધુ થઈ ગયો છે તો 25,000 શેર્સ ઇન્ટુ 2 રૂપીઝ
इज इक्वल टू 50,000 रुपीज। सो 50,000 रुपीज फाइनल कॉल मळशे जेनी एंट्री थशे बैंक एकाउंट डेबिट टू प्रेफरेंस शेयर कैपिटल एकाउंट। बैंक डेबिट मतलब सेक्शन सी में जईशु तो सेक्शन सी में फाइनल कॉल ऑन प्रेफरेंस शेयर 50,000 અને પ્રેફરન્સ શેર કેપિટલ નું એકાઉન્ટ આપણે બનાવેલું છે। પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય ફાઇનલ કોલ હિયર ઇટ ઇઝ 50,000। નાવ વી હેવ ટુ રિડીમ અ પ્રેફરન્સ શેર। So there is amount payable to preference shareholders. There is 25,000 shares. Now each of the rupees 10 fully paid up. So redemption capital amount rupees 2,50,000. But company decide to redeem it at a 8% premium. So 8% of 2,50,000 or 8% of 10 rupees. It means 80 paise per share. So this way total redemption premium rupees 20,000. And total amount payable to preference shareholders rupees 2,70,000. As per Companies Act, company has to make provision rupees 2,50,000 for redemption of preference share by way of new share issue or use of profit balance like general reserve etc. Company dara niyam pramane company share moodi parat kare to share moodi ni je mood rakam che etli rakam na company nava share bahar padva pade athva company potani nafa ni baki no upyog karvo pade। तो अहीं कंपनी 2,50,000 की मूल किंमत प्रेफरेंस शेर परत करे छे। तो 2,50,000 की जोगवाई कंपनी आपशे आ नवा शेर बहार पड़ी अथवा तो कोई अनामत की जोगवाई करी। अहीं इन्फॉर्मेशन में छे कि कंपनी नेसेसरी प्रोविजन जनरल रिजर्व में कैपिटल रिडेम्पशन रिजर्व में ट्रांसफर करे छे जे बेलेंस 1,00,000 रुपया आपेलू छे। क्वेश्चन में कैपिटल रिडेम्पशन रिजर्व एकाउंट मतलब 1,00,000 रुपया कंपनी जनरल रिजर्व में प्रोविजन आपेलू छे। तो बेलेंस 1,50,000 1,50,000 रुपया नु बैलेंस छे ने कंपनी नवा शेर बहार पड़वाना रहेशे। तो सेक्शन 2 वाली जनरल एंट्री थशे जनरल रिजर्व एकाउंट डेबिट टू कैपिटल रिडेम्पशन रिजर्व एकाउंट। जनरल रिजर्व डेबिट तो जनरल रिजर्व एकाउंट में डेबिट साइड लखीशु टू कैपिटल रिडेम्पशन रिजर्व एकाउंट 1,00,000 एंड कैपिटल रिडेम्पशन रिजर्व एकाउंट ने क्रेडिट साइड लखीशु बाय जनरल रिजर्व एकाउंट 1,00,000। 1,50,000 ना कंपनी नवा शेर इश्यू करे छे तो एनी एंट्री थशे बैंक एकाउंट डेबिट टू इक्विटी शेर कैपिटल एकाउंट। जेनो पोस्टिंग करिए तो इक्विटी शेर कैपिटल नी क्रेडिट साइड बाय बैंक एकाउंट इन ब्रैकेट न्यू इश्यू 150 अने एनी क्रॉस एंट्री सेकंड इफेक्ट आपणे आपीशु। बैंक एकाउंट मतलब कैश फ्लो स्टेटमेंट में सेक्शन सी न्यू इक्विटी शेर इश्यूड फॉर पर्पज ऑफ रिडेम्पशन ऑफ प्रेफरेंस शेर 1,50,000। रिडेम्पशन प्रीमियम छे एने सिक्योरिटी प्रीमियम सामे एडजस्ट करी शकाय। सिक्योरिटी प्रीमियम नो बैलेंस न होय तो प्रॉफिट लॉस सामे एडजस्ट करी शकाय। तो प्रॉफिट लॉस मतलब सेक्शन ए मां आपीशु प्रेफरेंस रिडेम्पशन प्रीमियम रिटर्न ऑफ 20,000 अने फाइनली प्रेफरेंस होल्डर्स ने अमाउंट पे करीशु। तो प्रेफरेंस शेर होल्डर्स एकाउंट डेबिट टू बैंक। तो प्रेफरेंस शेर कैपिटल सॉरी सेक्शन सी त्यां लखीशु प्रेफरेंस शेर होल्डर्स पेड ऑफ इन्क्लूडिंग प्रीमियम 2,70,000। एंड दिस प्रेफरेंस शेर कैपिटल ना एकाउंट पर एनी क्रॉस एंट्री आपी दईशु टू बैंक एकाउंट इन ब्रैकेट रिडीम 250। ફરી વાર ચેક કરી લે પ્રેફરન્સ રિડેમ્પશન ની એન્ટ્રી। વેરી ફર્સ્ટ પાર્ટલી પેડ શેર્સ છે તો એનો ફાઇનલ કોલ કરીશું। ફાઇનલ કોલ કરશું એટલે પૈસા મળશે। તો બેંક એકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ કેપિટલ બેંક ડેબિટ મતલબ કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં સેક્શન સી માં જશું। ફાઇનલ કોલ ઓન પ્રેફરન્સ શેર 50,000 આ 50,000 ની ક્રોસ એન્ટ્રી પ્રેફરન્સ કેપિટલમાં ક્રેડિટ સાઇડ આપણે આપીશું બાય ફાઇનલ કોલ અથવા ત્યાં બાય બેંક ઇન બ્રેકેટ ફાઇનલ કોલ પણ લખી શકાય 50।
નાવ પ્રેફરન્સ શેર ફૂલી પેડ અપ એને રિડેમ્પશનની પ્રોસેસ હોય તો 2,50,000ની મૂળ કિંમતના પ્રેફરન્સ શેર છે એ 20,000 રૂપિયાના પ્રીમિયમ સાથે પરત કરવાના છે. હિયર ઇટ ઇઝ. તો 2,50 અને 20 ટોટલ 2,70 પરત કરવાના છે. પહેલાં 2,70 પરત કરવાના છે. એની વાત કરીએ તો 1,00,000 રૂપિયા છે એ જનરલ રિઝર્વમાંથી પ્રોવિઝન થશે, કારણ કે અંદર સૂચના છે કે નેસેસરી પ્રોવિઝન જનરલ રિઝર્વમાંથી આપેલું છે. તો 150ના ન્યૂ શેર ઇસ્યુ કરેલા છે. જનરલ રિઝર્વ ડેબિટ 1,00,000 ટુ કેપિટલ રિડેમ્પશન રિઝર્વ એકાઉન્ટ 1,00,000. તો એનું પોસ્ટિંગ જોઈએ તો જનરલ રિઝર્વમાં ડેબિટ સાઇડ છે ટુ કેપિટલ રિડેમ્પશન રિઝર્વ એકાઉન્ટ 1,00,000, કેપિટલ રિડેમ્પશન રિઝર્વની ક્રેડિટ સાઇડ 1,00,000. 150ના ન્યૂ શેર ઇસ્યુ કરેલા છે તો બેંક ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ, ઇક્વિટી શેર કેપિટલની ક્રેડિટ સાઇડ બાય બેંક ન્યૂ ઇસ્યુ અને સેક્શન સીમાં લખેલું છે. ન્યૂ ઇક્વિટી શેર ઇસ્યુ 150. ઓકે, 150 150. હવે રિડેમ્પશન કરીએ તો એન્ટ્રી થશે પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ 250, રિડેમ્પશન પ્રીમિયમ ડેબિટ 20,000 ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ એન્ડ હોલ્ડર્સ ટુ બેંક. એટલે ઓવરઓલ એન્ટ્રી થશે પ્રેફરન્સ શેર કેપિટલ ડેબિટ 2,50,000. તો પ્રેફરન્સ શેર કેપિટલની ડેબિટ સાઇડ ટુ બેંક એકાઉન્ટ 2,50,000. 20,000 રિડેમ્પશન પ્રીમિયમ છે પ્રોફિટ લોસમાં રિટર્ન ઓફ થશે. તો સેક્શન એમાં રિડેમ્પશન પ્રીમિયમ રિટર્ન ઓફ 20,000. ટોટલ 270 ડેબિટ થયા છે, જેની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું સેક્શન સીમાં પ્રેફરન્સ હોલ્ડર્સ 270. ધેર ઇઝ ક્રેડિટ, બેંક ક્રેડિટ, ઇટ મીન્સ ડેબિટ માઇનસ 2,70,000. ઇન્ફોર્મેશન નંબર 3, કંપની બધી જ ફિક્સ્ડ એસેટ સેલ કરે છે 12,00,000 રૂપિયામાં બિગિનિંગ ઓફ ધ યર. એની વર્ક નોટ ચેક કરીએ તો બેલેન્સ શીટમાં આપણને ફિક્સ્ડ એસેટ્સની ઓપનિંગ બેલેન્સ આપેલી છે 10,00,000. સામે લાયાબિલિટી સાઇડ એનું પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન ફંડ આપેલું છે. જે બધી જ એસેટ સેલ કરે તો બધું જ ઓપનિંગ બેલેન્સ ડેપરી ફંડનું લેસ કરીએ, જે 2,00,000 રૂપિયા આપેલું છે. સો બેલેન્સ ફિગર આપણને મળશે 8,00,000 રૂપિયા, જેને આપણે બુક વેલ્યુ કહીશું. કંપની સેલ કરે છે બધી એસેટ્સ 12,00,000માં. હાઇલાઇટ નહીં કરીએ, હાઇલાઇટ આપણે પ્રોફિટને કરીએ જેથી કરીને તમને ખ્યાલ આવે. 12,00,000માં કંપની સેલ કરે છે, બુક વેલ્યુ 8,00,000 છે, મતલબ 4,00,000 રૂપિયાનો વચ્ચે જે ગેપ છે એ પ્રોફિટ છે. તો અહીંયા સૌથી પહેલાં ડેપરીનો એડજસ્ટ કરીએ છીએ, બધી એસેટ સેલ કરી દઈએ છીએ તો એનો ડેપરી ફંડ મેન્ટેન કરીએ છીએ, એની એન્ટ્રી આપશું, સેલ કરીશું એની એન્ટ્રી આપશું અને પ્રોફિટની એન્ટ્રી, ત્રણ સેક્શનમાં એન્ટ્રી આપીએ. પહેલાં ડેપરીની એન્ટ્રી આપીએ તો ડેપ્રિશિએશન ફંડ ડેબિટ ટુ એસેટ્સ, એટલે પ્રોવિઝન ફોર ડેપરીમાં ડેબિટ સાઇડ ટુ ફિક્સ્ડ એસેટ્સ 2,00,000. જેની ક્રોસ એન્ટ્રી ફિક્સ્ડ એસેટ્સના એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આપીશું બાય ડેપ્રિશિએશન ફંડ. હવે સેલ કરીશું એની એન્ટ્રી બેંક ટુ ફિક્સ્ડ એસેટ્સ, એટલે કે ફિક્સ્ડ એસેટ્સમાં ક્રેડિટ સાઇડ બાય બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ સેલિંગ પ્રાઇસ 12,00,000. જેની ક્રોસ એન્ટ્રી આપણે સેક્શન બીમાં આપીશું ફિનાન્સિંગ સોરી ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ સેલ પ્રોસીડ ઓફ ઇન સોરી અહીંયા સેલ પ્રોસીડ ઓફ ફિક્સ્ડ એસેટ્સ 12,00,000. ધેર ઇઝ ડેબિટ મીન્સ પ્લસ. પ્રોફિટની એન્ટ્રી કરીએ તો પ્રોફિટ છે તો પ્રોફિટ લોસ ક્રેડિટ થશે, તો ફિક્સ્ડ એસેટ્સ એકાઉન્ટ ક્રેડિટ ડેબિટ થશે. તો ફિક્સ્ડ એસેટ્સ એકાઉન્ટની ડેબિટ સાઇડ, બટ અહીંયા ઇન્ફોર્મેશન એવી આપેલી છે કે એનો પ્રોફિટ છે એ કેપિટલ રિઝર્વમાં લઈ ગયા છે, સોરી. તો પ્રોફિટ લોસની બદલે કેપિટલ રિઝર્વ ક્રેડિટ થશે. તો ફિક્સ્ડ એસેટ્સની ડેબિટ સાઇડ ટુ કેપિટલ રિઝર્વ એકાઉન્ટ ઇન બ્રેકેટ પ્રોફિટ 4,00,000. જેની ક્રોસ એન્ટ્રી કેપિટલ રિઝર્વની ક્રેડિટ સાઇડ આપીશું બાય ફિક્સ્ડ એસેટ્સ 4,00,000. આ પ્રોફિટની એન્ટ્રી. ઇન્ફોર્મેશન નંબર 4 છે, કંપની બોનસ શેર ઇસ્યુ કરે છે કેપિટલ રિઝર્વ ફંડમાંથી. કેપિટલ રિઝર્વને ક્લોઝ કરીએ તો 6,00,000 રૂપિયા ટોટલ છે ક્રેડિટ સાઇડ. સેમ ટોટલ ડેબિટમાં એપ્લાય કરશો એટલે ડેબિટ સાઇડ ગેપ મળશે 6,00,000 રૂપિયા, જે ટોટલી એમાઉન્ટ કંપની પ્રોવિઝન આપશે બોનસ માટે. મતલબ ત્યાં લખીશું ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ઇન બ્રેકેટ બોનસ. એની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય કેપિટલ રિઝર્વ એકાઉન્ટ ઇન બ્રેકેટ બોનસ.
दिस टू, ओके। इंफॉर्मेशन नंबर फाइव, कंपनी सोल्ड ऑफ इन्वेस्टमेंट 4,50,000। वर्क नोट चेक करिए तो बैलेंस शीट में जो ये इन्वेस्टमेंट की ओपनिंग बैलेंस जो आपेली है ये 2 लाख है, क्लोजिंग नील है, मतलब टोटली 2 लाख ना इन्वेस्टमेंट कंपनी सेल करे है 2,50,000 में। इट मीन्स देर इज अ प्रॉफिट 50,000 ड्यू टू सेल ऑफ इन्वेस्टमेंट। जर्नल एंट्री बनाए तो पहला सेल नी जर्नल एंट्री आवशे, बैंक अकाउंट डेबिट टू इन्वेस्टमेंट, बैंक डेबिट मतलब सेक्शन ए में जाइए आप, सेक्शन सॉरी बी में सेल प्रोसीड ऑफ इन्वेस्टमेंट, त्या सेलिंग प्राइस 250, जेनी क्रॉस एंट्री आप आपीशू इन्वेस्टमेंट अकाउंट नी क्रेडिट साइड, बाय बैंक अकाउंट इन रेकर्ड सेल्स प्राइस 250। प्रॉफिट थयो छे एनी पोस्टिंग करिए तो प्रॉफिट छे माटे प्रॉफिट लॉस क्रेडिट थशे, तो इन्वेस्टमेंट अकाउंट डेबिट, सो इन्वेस्टमेंट अकाउंट डेबिट टू प्रॉफिट लॉस, प्रॉफिट लॉस पोस्टिंग करिए तो इन्वेस्टमेंट अकाउंट ने डेबिट से लखीशू टू प्रॉफिट एंड लॉस अकाउंट इन ब्रैकेट प्रॉफिट, अने सेक्शन ए में लखीशू प्रॉफिट ऑन सेल ऑफ इन्वेस्टमेंट, बट देर इज नेगेटिव बिकॉज प्रॉफिट लॉस क्रेडिट छे, सो माइनस। लास्ट इन्फॉर्मेशन छे कंपनी 1 लाख रुपीज इंटरिम डिविडेंड पे करे छे, तो डिविडेंड नो प्रोविजन थशे अने एनु पेमेंट बे एंट्री कॉमन करिए तो ओवरऑल एंट्री आवशे प्रॉफिट लॉस डेबिट टू बैंक, तो सेक्शन ए में जाइए प्रोविजन फॉर इंटरिम डिविडेंड 1 लाख, सेक्शन सी में लखीशू इंटरिम डिविडेंड पेड ऑफ 1 लाख बट देर इज नेगेटिव बिकॉज देर इज बैंक क्रेडिट। सेम वे कंपनी 2 लाख रुपीज टैक्स ना पे करे छे, तो टैक्स नी एंट्री थशे, टैक्स पे करशे एटले टैक्स अकाउंट डेबिट टू बैंक, तो प्रोविजन फॉर टैक्स नु अकाउंट आपणे बनायेलू छे, प्रोविजन फॉर टैक्स ना अकाउंट में डेबिट साइड लखीशू आपणे टू बैंक अकाउंट इन ब्रैकेट पेड 2 लाख, जेनी क्रॉस एंट्री आपणे सेक्शन ए में सेकंड लास्ट लाइन में आपीशू, सेक्शन ए ज्यां पूरू थवानू छे एटले तमे 20-22 लाइन राखो तो लगभग 19मी लाइन में लखवानू less tax paid 2 lakh, but there is also negative because bank credit. Here we complete additional information. Additional information puri thashe badhi j, etle apde additional account je kai banavela chhe badhane one by one close kari deye. Start kariye to very first apde stock account banavu chhe jema credit side gap malse tamne 2 lakh, je stock opening ane closing balance no gap decrease thai chhe. ओपनिंग बेलेंस 6 लाख छे, क्लोजिंग बेलेंस 4 लाख, मतलब 2 लाख रुपया स्टॉक डिक्रीज थाय छे, जेनी एंट्री आपणे चेन्ज इन वर्किंग कैपिटल वक्ते आपीशु, अत्यारे क्रॉस एंट्री नहीं आपे। प्रेफरेंशियल कैपिटल नो अकाउंट छे टेली थई जाय छे सर्वर, नो चेन्ज। जनरल रिजर्व अकाउंट छे जेमां क्रेडिट साइड तमने गेप मळशे 1 लाख रुपीज, जे प्रोविजन बतावे छे एनु, त्यां लखीशु बाय प्रॉफिट एंड लॉस अकाउंट इन ब्रेकेट प्रोविजन, तो सेक्शन ए में लखीशू प्रोविजन फॉर जनरल रिजर्व 1 लाख रुपीज। जनरल रिजर्व ना अकाउंट पछी आपणे जोईए तो कैपिटल रिडेम्पशन रिजर्व अकाउंट बनावेलू छे जे टेली थई जशे, देर इज नो गैप। कैपिटल रिजर्व अकाउंट जेमांथी आपणे बोनस शेर आपेला छे एटले ए अकाउंट पण सर्वर थई गयू छे, टेली थई गयू छे। ફિક્સ્ડ એસેટ્સ નું એકાઉન્ટ છે એમાં ગેપ શોધશો તો તમને ડેબિટ સાઇડ ગેપ મળશે 22 લાખ રૂપીઝ, જે એસેટ્સ પરચેસ થયેલી બતાવે છે, ત્યાં લખીશું ટુ બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ પરચેસ, તો સેક્શન બી માં લખીશું બીકોઝ ધેર ઇઝ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ પરચેસ ઓફ ફિક્સ્ડ એસેટ્સ 22 લાખ એન્ડ નેગેટિવ બીકોઝ બેંક બેલેન્સ રિડ્યુસ ઓર કેશ ગોઝ આઉટ ફ્રોમ બિઝનેસ, સો કેશ ફ્લો માઇનસ 22 લાખ। फिक्स्ड एसेट्स नो अकाउंट क्लोज करिए पछी इन्वेस्टमेंट अकाउंट तो ए टेली थई जाय छे, देर इज नो गैप। प्रोविजन फॉर टैक्स एमा गैप मळशे क्रेडिट साइड, जे बतावे छे करंट ईयर नो टैक्स सॉरी डेप्रिसिएशन नो अकाउंट छे, तो प्रोविजन फॉर डेप्रिसिएशन छे। बाय प्रॉफिट एंड लॉस अकाउंट जे गैप छे तो करंट ईयर ना डेप्री नो प्रोविजन छे, सेक्शन ए प्रोविजन फॉर डेप्रिसिएशन 6 लाख। Thereafter, account of equity share already tallied, એ પણ સર્વર થઈ જશે, નો ગેપ।
ફાઇનલી પ્રોવિઝન ફોર ટેક્સનું એકાઉન્ટ છે જેમાં ક્રેડિટ કાર્ડ ગેપ બતાવે છે 8 લાખ રૂપીઝ. ત્યાં લખીશું બાય પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઇન બ્રેકેટ પ્રોવિઝન. સેક્શન એમાં લખીશું પ્રોવિઝન ફોર ટેક્સ 8 લાખ્સ. આટલું કમ્પ્લીટ થયા પછી બેલેન્સ શીટમાં જોઈ લે, જેનું એડિશનલ એકાઉન્ટ આપણે નથી બનાવેલું કે કરંટ એસેટ્સ કે કરંટ લાયબિલિટીઝમાં નથી આવતા, એની ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ બેલેન્સ ચેક કરી લઈએ આપણે. તો એવા એકાઉન્ટમાં જોશું લાયબિલિટી સાઇડ ઇક્વિટી શેરનું એકાઉન્ટ છે, કેપિટલ રિઝર્વ, જનરલ રિઝર્વ, કેપિટલ રિડેમ્પશન રિઝર્વ બધા જ એકાઉન્ટ બનાવેલા છે. ડિબેન્ચર ઓપનિંગ બેલેન્સ 2 લાખ છે, ક્લોઝિંગ 6 લાખ છે, મતલબ 4 લાખના ડિબેન્ચર ન્યૂ ઇસ્યુ કરેલા છે ડ્યુરિંગ ધ યર. તો સેક્શન સીમાં જઈશું, ન્યૂ ડિબેન્ચર ઇસ્યુડ 390 આપીશું, બીકોઝ 4 લાખનો ગેપ છે પણ તમે એસેટ સાઇડ જોઈ શકો છો ડિબેન્ચર ડિસ્કાઉન્ટ 10,000 આપેલું છે, તો અહીંયા ડિસ્કાઉન્ટથી ઓફર થયેલા હશે માટે 10,000. બાકીના કોઈ એકાઉન્ટ્સ જે છે બિલ્સ પેબલ ક્રેડિટર છે, કરંટ લાયબિલિટીઝમાં છે ટેમ્પરરી, અને આપણે એને સ્કીપ કરી દઈશું, એને પછી જોવાના છે. પ્રોવિઝન ફોર ટેક્સનું એકાઉન્ટ છે, ડેપરીનું એકાઉન્ટ બનેલું છે, બેંક ઓડી છેલ્લે જોવાનો છે. એસેટ સાઇડમાં ફિક્સ્ડ એસેટ્સનું એકાઉન્ટ બનેલું છે, ઇન્વેસ્ટમેન્ટનું એકાઉન્ટ બનેલું છે, સ્ટોક ડેટર્સ બંને કરંટ એસેટ્સ પછી જોઈશું, બેંક બેલેન્સ વેરી લાસ્ટ, અને પ્રોફિટ લોસ આપણે રેકોર્ડ કરી લીધું છે, ડિસ્કાઉન્ટ આપણે ઓલરેડી અહીંથી બાદ કરીને લખેલું છે. તો હવે કોઈ એકાઉન્ટ બાકી નથી રહેતા, તો સેક્શન એને ટેમ્પરરી અત્યારે મિડલમાં બંધ કરીએ તો આપણને આન્સર મળે છે 18,70,000, 18,70,000, જે બતાવે છે પ્રોફિટ બિફોર ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલ. પછી એમાં વર્કિંગ કેપિટલના ચેન્જીસને અપડેટ કરીએ તો લાયબિલિટી સાઇડ વર્કિંગ કેપિટલ કરંટ લાયબિલિટીઝમાં ક્રેડિટર્સ ઓપનિંગ 2 લાખ, ક્લોઝિંગ 8 લાખ, મતલબ કે 6 લાખ રૂપીઝ ઇન્ક્રીઝ ઇન ક્રેડિટર્સ, સો પ્લસ બિલ્સ પેબલ ઓપનિંગ 2, ક્લોઝિંગ 6, ઇટ મીન્સ દેર ઇઝ 4 લાખ રૂપીઝ ઇન્ક્રીઝ ઇન બિલ્સ પેબલ, ઇટ ઇઝ ઓલ્સો પ્લસ. એસેટ સાઇડ દેર ઇઝ સ્ટોક, સ્ટોક ઇઝ ડિક્રીઝ બટ કેશ ફ્લો પ્લસ, સ્ટોક ડિક્રીઝ બાય 2 લાખ, આપણે સ્ટોક એકાઉન્ટમાં જોયેલો છે ગેપ. ડેટર્સ ઓપનિંગ 460, ક્લોઝિંગ 6 લાખ, ઇટ મીન્સ દેર ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝ ઇન ડેટર્સ બટ દેર ઇઝ કેશ ફ્લો માઇનસ. કરંટ એસેટ્સ કરંટ લાયબિલિટીઝનો રૂલ્સ તમને ખ્યાલ છે, કરંટ લાયબિલિટીઝ અને કેશ ફ્લોને પેરેલલ રિલેશન છે, સેમ રિલેશન, ઇન્ક્રીઝ તો પ્લસ ડિક્રીઝ તો માઇનસ, કરંટ એસેટ્સ અને કેશ ફ્લોને ઓપોઝિટ ઓલા વેમાં ચાલશે. કરંટ એસેટ્સ ઇન્ક્રીઝ થાય તો કેશ ફ્લો માઇનસ થશે, કરંટ એસેટ્સ ડિક્રીઝ થશે તો કેશ ફ્લો પ્લસ થશે. સો ધીસ વે વર્કિંગ કેપિટલના ચેન્જીસ અપડેટ કરી લઈએ, પછી એને પ્રોફિટ બિફોર ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલમાં એડ કરીએ તો ફાઇનલ આન્સર મળશે 29,30,000, જેને આપણે કહીશું પ્રોફિટ આફ્ટર ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલ 29,30,000, જેમાંથી ઇન્કમ ટેક્સ પેઇડ કરેલો છે લેસ કરીએ તો બેલેન્સ ફિગર 27,30,000 મળશે, જે આપણો સેક્શન એનો ફાઇનલ આન્સર રહેશે, જેને આપણે કહીશું નેટ કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ. સેક્શન બી ને ક્લોઝ કરીએ તો બી નો આન્સર આવશે 7,50,000 નેગેટિવ, જેને કહીશું નેટ કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ. સી સેક્શન સી કમ્પ્લીટ કરીએ તો સેક્શન સી માં ફાઇનલ આન્સર છે 2,20,000, જે નેટ કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ બતાવે છે. સોરી, ત્યાં ઇન્વેસ્ટિંગ નહીં શબ્દ આવે, ધેર ઇઝ મિસ્ટેક, ત્યાં ફિનાન્સિયલ આવશે. સેક્શન એ 27,30,000 પોઝિટિવ, સેક્શન બી 7,50,000 નેગેટિવ, સેક્શન સી 2,20,000 પોઝિટિવ. આ ત્રણેય આન્સરનો ટોટલ કરીએ તો ફાઇનલ આન્સર આવશે ઇન્ક્રીઝ ઇન કેશ એન્ડ કેશ ઇક્વિલન્ટ એ પ્લસ બી પ્લસ સી 22 લાખ્સ. જેમાંથી આપણે કેશ બેલેન્સ કે બેંક બેલેન્સ ઓપનિંગ એડ કરીશું, બાય ચાન્સ બેંક ઓવરડ્રાફ્ટ હોય તો લેસ કરીશું. હિયર ધેર ઇઝ અ બેંક ઓવરડ્રાફ્ટ ઓપનિંગ બેલેન્સ ઓન લાયબિલિટી સાઇડ ઇન 2006 બેલેન્સ શીટ, સો ઇટ વિલ બી લેસ. તો 2 લાખ રૂપીઝ ઓપનિંગ બેંક ઓવરડ્રાફ્ટ લેસ કરીએ 22 લાખ્સ માંથી, તો ફાઇનલ આન્સર આપણને મળશે ક્લોઝિંગ કેશ બેંક બેલેન્સ 20 લાખ્સ, જે તમારા બેલેન્સ શીટમાં બેંક બેલેન્સ એસેટ સાઇડ બતાવે છે 20 લાખ એની સાથે મેચ થઈ જાય છે. ઇટ મીન્સ તમારો જે ગણેલો ક્વેશ્ચન છે એ સાચો છે. ઓકે, સો હિયર વી કમ્પ્લીટ ક્વેશ્ચન નંબર 6.
एज पर अवर विडियो लेक्चर सेशन एंड इट इज क्वेश्चन नंबर 16 एज पर योर बुक। क्वेश्चन न समझाए तो फरी वार वारंवार तमे विडियो जोई शको छो अने वन बाय वन स्टेप मूकीने पण तमे ने सॉल्व करी शको छो। ओके, हैव अ गुड डे, गुड बाय, टेक केयर, स्टे होम, स्टे सेफ।